નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચમાં તારીખ 24મી જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસું બેસવાની હવામાન વિભાગની આગાહી. 22-26 જૂન વચ્ચે સાર્વત્રિક વરસાદ વરસે તેવી શક્યતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 5મા વિશ્વ યોગ દિવસની ઉજવણી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી રહ્યા ઉપસ્થિત. કિસાન સન્માન યોજના હેઠળ ભરૂચ જિલ્લામાં માત્ર 79,000 જેટલા ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા આવ્યા. સરકારે જમીનની મર્યાદા દૂર કરતા ભરૂચના 1.72 લાખ ખેડૂતોને યોજનાનો લાભ મળશે. ભરૂચ વહીવટીતંત્ર દ્વારા તારીખ 25 અને 26મી જૂનના રોજ દરેક ગ્રામ પંચાયતમાં નોંધણીની પ્રક્રિયા હાથ ધરાશે. અંકલેશ્વર GIDCમાં આવેલ દીપજ્યોતિ કંપનીના કમ્પાઉન્ડમાં આવેલ ખાનગી કંપનીના મોબાઈલ ટાવરમાંથી બેટરીની ચોરી. ચોરી કરતો ઇસમ સીસીટીવી કેમેરામાં કેદ. તો તસ્કરો ભડકોદરા ગામના આદિત્યનગર રો હાઉસના બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા 1.14 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 5મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 5મા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કેવડિયા નજીક સાધુ બેટ પર 1100 જેટલા સાધુ સંતો, ગાયત્રી પરિવાર અને હરિભક્તોએ એક સાથે યોગાસન કર્યા હતા, જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રવાસન સચિવ જેનુ દેવન તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોગ દિવસમાં હાજર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આજની યુવા પેઢીને યોગની જરૂર છે તો ભારત સ્વસ્થ બનશે. दिशा में हो श्वास छोड़ते हुए ठीक करने में सहायता देता है और गलत मुद्राओं को ठीक करता है. सांस लेने 10 से 15 सेकंड्स तक रहे. इस दौरान सामान्य रूप से श्वास ए कायम पोते आत्मना कल्याण माटे काम करता होय छे, બીજાના પરમાત્મા માટે પણ કામ કરતા હોય છે, ત્યારે આ સંતો દ્વારા થયેલા યોગ અને આ સરદાર વલ્લભભાઈ પટેલના સાનિધ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રટાંગણમાં મને એમ લાગે છે કે એક મોટી આધ્યાત્મિક ચેતનાનું સર્જન થયું છે. આવનારા દિવસોમાં રાષ્ટ્ર માટે, રાજ્ય માટે આપણે ખૂબ આશીર્વાદદાયક કૃપા પાત્ર બનશે અને સશક્ત સમાજ રચનામાં ઉપયોગી બનશે. બસ આજથી જાહેરાત થઈ ગઈ છે એટલે એનો નિર્ણય થઈ ગયો છે. ટૂંક સમયમાં જ એના રૂલ્સ, રેગ્યુલેશન, નિયુક્તિ અને કાર્યવાહી ચાલુ થશે. ભરૂચમાં તારીખ 24મી જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસું બેસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ભરૂચ શહેરમાં વરસાદે હાલ વિરામ લીધો છે, પણ આગામી દિવસોમાં પવન સાથે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24મીના રોજ 1.5 થી 2 ઇંચ વરસાદ વરસવાની શક્યતા છે. પવનની સરેરાશ ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે તારીખ 22 થી 26 સુધીમાં વરસાદની આગાહી કરી છે. પવનની ગતિમાં પણ વધારો થવાનો હોવાથી લોકોને ગરમીથી રાહત મળી શકે તેમ છે. અંકલેશ્વર GIDCમાં આવેલ દીપજ્યોતિ કંપનીના કમ્પાઉન્ડમાં આવેલ ખાનગી કંપનીના મોબાઈલ ટાવરમાંથી બેટરીની ચોરી કરતો ઇસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો. બનાવ અંગેની મળતી વૃત્ત અનુસાર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત સ્થિત દીપજ્યોતિ કંપનીના કમ્પાઉન્ડમાં ખાનગી કંપનીનો મોબાઈલ ટાવર આવેલો છે. આ ટાવરમાં રહેલ બેટરીની ચોરી કરી એક ઇસમ ફરાર થઈ ગયો હતો. ચોરી કરનાર ઇસમે રજિસ્ટરમાં ખોટી એન્ટ્રી કર્યા બાદ બેટરીની ચોરી કરી હતી. જોકે કમ્પાઉન્ડમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ હતી. GIDC પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ પોલીસ દ્વારા સ્કૂલ વર્ધીના વાહન ચાલકો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ભરૂચ ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરાયેલી એક સપ્તાહની ડ્રાઈવના અનુસંધાને શુક્ર અને શનિવારના રોજ શહેરના 4 પોઈન્ટ પર ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સ્ટેશન રોડ, 532 શક્તિનાથ સર્કલ અને સેન્ટ ઝેવિયર સ્કૂલ પાસે ટ્રાફિક પોલીસની અલગ અલગ ટીમોએ ચેકિંગ કરી. કુલ 83 સ્કૂલ વાહન ચાલકોને દંડ ફટકારવા સાથે એક સ્કૂલ વાન ડિટેન કરી હતી. નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ રિક્ષામાં 7 અને વાનમાં 14થી વધારે બાળકો બેસાડી શકાતા નથી, ત્યારે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ભરૂચની કલરવ શાળાના દિવ્યાંગ બાળકોએ ગોવા ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. 7A સાઇડ CP ફૂટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગોવા ખાતે ગત તારીખ 18 થી 20 મે દરમિયાન રાષ્ટ્રીય કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં ભરૂચની કલરવ શાળાના દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો અને ટીમ રનર્સઅપ રહી હતી. કોચ પ્રકાશ કનોજીયાના માર્ગદર્શન હેઠળ આ ટીમ ટુર્નામેન્ટ રમી હતી અને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો, જે બદલ તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
યુવા ફેડરેશન જે છે એના ધુલેર સ્ટેડિયમમાં પ્રતિયોગિતા આયોજન કરવામાં આવેલ અને ત્યાં આપણી ટીમે રનર અપ ટ્રોફી મેળવેલ છે. બધા પ્લેયર્સને અમારી તરફથી અભિનંદન. સેરિબલ પાલ્સી રિસર્ચ એસોસિએશનની ભરૂચમાં સ્થાપના થઈ છે અને હું એની પ્રમુખ છું. જોડેના મારા મિત્રો સાથી મિત્રો છે. આ સંસ્થા તરફથી 7A ફૂટબોલ નેશનલ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે અમારા કલરવના બાળકો ગયા હતા અને આ બાળકોએ પ્રથમ પ્રયાસમાં જ ખૂબ જ સુંદર ત્યાં આગળ પોતાની રમતો દર શાવી હતી અને રનર્સ અપની ટ્રોફી લઈ આવ્યા છે. તે બદલ અમારું ફાઉન્ડેશન ખૂબ ખૂબ ગૌરવની લાગણી અનુભવે છે અને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે આયોજિત ગાંધી કથાના ત્રીજા દિવસે પણ ગાંધીજીના જીવન મૂલ્યો રજૂ કરાયા. ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળામાં અભ્યાસ કરતા બાળકો ગાંધી વિચારધારા અંતર્ગત જીવન મૂલ્યો તરફ વળે તે હેતુથી શાળા દ્વારા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ વર્ષ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ત્રિદિવસીય ગાંધી કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધી કથાકાર નાગેશ જોશી ગાંધીજીના જીવન મૂલ્યો રજૂ કરી રહ્યા છે. આ પ્રસંગે ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, RSSના કિરણ જોશી, તપોવન સંકુલના દિનેશ પંડ્યા, નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેશ ઠાકર તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. વાંચન કરવું, વાંચન કર્યા પછી મનન મંથન કરવું, એ બધી એક પ્રક્રિયા આપણા માટે કદાચ થોડી સહજ હોઈ શકે, પણ જો આ મહાત્માને એક મિનિટ માટે પણ હૃદયથી આપણે જીવી જાણીએ ને તો આપણું જીવન બદલાઈ જાય. આજની આ ગાંધી કથામાં મને ઉપસ્થિત રહેવાની તક મળી છે. મારી ઈચ્છા છે, મારે જવાનું છે, પણ હું માનનીય જોશી સાહેબને સાંભળવા ઈચ્છું છું અને આપ સૌને હૃદયથી એક શુભેચ્છા પણ પાઠવું છું કે આપણને આ મહાત્માને જીવનમાં ઉતારવાની ઈશ્વર શક્તિ આપે અને આપણે એની ભક્તિ કરતા. એ પેલો સ્પેલ છે એમનો, ભાવનગરની સામળદાસ કોલેજમાં ભણવા જાય છે અને ભણવાનું બધું ઉપરથી જાય છે, ટપ્પી પડતી નથી, એટલે ભાગીને ઘેર આવે અને કોઈકે કીધું બેરિસ્ટર થવા અને વિલાયત મોકલી દો એટલે અને તો રડતીથી ડાળ મળ્યો, તરત વિલાયત જવા તૈયાર થઈ જાય છે. ત્યાં ગયા પછી પણ ગાંધીને ખૂબ પ્રશ્નોનો સામનો કરવો પડે છે. અંગ્રેજી આવડતું નથી ને ઘણા બધા પ્રશ્નો છે, પણ તે છતાંય મહાપુરુષો કોઈ દિવસ ગમે તેવી આવનારી તકલીફોથી પાછા હટીને જનારા નથી. ભરૂચના નર્મદા પાર્ક ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગા શિબિરનું આયોજન કરાયું. ભરૂચના સેવાશક્તિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભરૂચના નર્મદા પાર્ક ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોગ પ્રશિક્ષક કામિનાબેન રાજ દ્વારા યોગાસન અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેનો લોકોએ લાભ લીધો હતો. અમે એક આયોજન કર્યું છે યોગ દિવસનું કે સવારમાં તો યોગ થાય છે પણ સાંજે પણ આપણે યોગ કરવા જોઈએ, તો જેને ટાઈમ નથી મળતો સવારમાં એ સાંજે કરી શકે છે અને એ જ કારણે અમે આજે સાંજે આયોજન કર્યું છે કે આપણે એક નર્મદા કિનારાના સાનિધ્યમાં જે નર્મદા પાર્ક છે ત્યાં ગાડી, તો બધાને અમે યોગ દિવસે એક સંદેશ આપવા માંગીએ છીએ કે આવો અને ભરૂચને નિરોગી અને સ્વસ્થ બનાવો. લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે અમલમાં મૂકેલ કિસાન સન્માન યોજના હેઠળ ભરૂચ જિલ્લાના 79,000 જેટલા ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,000નો પ્રથમ હપ્તો જમા થયો છે. દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અમલમાં મૂકવામાં આવી હતી, જેમાં ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા 3 હપ્તામાં ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પહેલા પ્રથમ હપ્તાની રકમ ખેડૂતના ખાતામાં જમા કરાવવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાંથી 1.18 લાખ જેટલા રજીસ્ટ્રેશન થયા હતા, જેમાંથી માત્ર 79,000 ખેડૂતોના ખાતામાં પ્રથમ હપ્તાની 2,000 રૂપિયાની રાશિ જમા થઈ છે. હવે સરકારે 2 હેક્ટરની મર્યાદા દૂર કરી દેતા જિલ્લાના 1.72 લાખથી વધારે ખેડૂતો યોજનાનો લાભ મેળવવા પાત્ર બન્યા છે. આ ખેડૂતોની નોંધણી માટે તારીખ 25 અને 26મીના રોજ દરેક ગ્રામ પંચાયતમાં કાર્યવાહી હાથ ધરાશે. 545 ગ્રામ પંચાયતોમાં 1300થી વધારે કર્મચારીઓ ફરજ બજાવશે. યોજનાનો લાભ મેળવવા ખેડૂતોએ માત્ર આધાર કાર્ડ, બેંક પાસબુક અને એકરાનામું લઈને ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક કરવો પડશે. ભરૂચની જય અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપત્તિ અને વ્યવસ્થાપન અંગેની તાલીમ અપાઈ. સુરતના સરથાણા વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસમાં આગની ઘટના બાદ ફાયર સેફ્ટી અંગે શાળાઓમાં જાગૃતતા આવી છે, જેના ભાગરૂપે ભરૂચની જય અંબે વિદ્યાલયમાં આપત્તિ અને વ્યવસ્થાપન અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને આગનો બનાવ બને એ સમયે કેવી તકેદારી રાખવી એ સહિતની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
सीखा कि आग लगी हो तो उसे हैंडल कैसे करना है और किसकी कैसे किसकी जान बचानी है और तक्षशिला मतलब सूरत में जो घटना बनी है उस पर आधारित हमें बहुत कुछ सीखने मिला है और मैं यही कहती हूँ कि हमें ये सब कुछ सीखना चाहिए और आगे बढ़ना चाहिए। અંકલેશ્વરના બડકોદરા ગામની આદિત્યનગર રો હાઉસના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 1.14 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વર તાલુકાના બડકોદરા ગામ ખાતે આદિત્યનગર રો હાઉસમાં રહેતા સીમાદેવી મનોજ મિશ્રા મકાન બંધ કરી બહાર ગામ પરિવાર જોડે ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 1.14 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવ સંદર્ભે જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચના ભોલાવ ઓવરબ્રિજ પર અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર બે મહિલા પોલીસ કર્મી અને બાઇક ચાલકને ઈજા પહોંચી। બનાવ અંગેની મળતી વિગત અનુસાર આજ રોજ બપોરના સમયે ભરૂચના ભોલાવ ઓવરબ્રિજ પરથી એક બાઇક પર બે મહિલા પોલીસ કર્મી અને એક વ્યક્તિ પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર બે મહિલા પોલીસ કર્મી અને બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા। ઝઘડિયાના ઉમરલા નજીકથી પોલીસે રૂપિયા 9.45 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બનાવ અંગેની મળતી વિગત અનુસાર ઝઘડિયા તાલુકાના ઉમરલા નજીક ઢૂંઢા ગામ પાસેથી પોલીસે હરિયાણાથી આવેલ કન્ટેનરમાંથી રૂપિયા 9.45 લાખની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે કન્ટેનર, બે કાર, મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 35,63,000 મુદ્દામાલ કબજે કરી કન્ટેનર ચાલક અને ક્લીનરની ધરપકડ કરી છે। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ગાંજાના જથ્થા સાથે મહિલા આરોપીની ધરપકડ કરી। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મળેલી બાતમીના આધારે તેઓએ કસક વિસ્તારમાં દરોડા પાડતા મહિલા આરોપી હસીના આરોપ પાસેથી રૂપિયા 8,750ની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે વજન કાંટો અને મોબાઈલ મળી કુલ રૂપિયા 9,750ને મુદ્દામાલ કબજે કરી મહિલા આરોપીની ધરપકડ કરી છે। અંકલેશ્વર શહેર પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પોલીસ સૂત્રે માહિતી અનુસાર અંકલેશ્વર શહેરમાં પંચાટી બજાર નજીક આવેલ નફીસા એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં કામ કરતા સફીરુન શેખે ગત તારીખ 1 જૂનના રોજ દુકાનમાંથી રૂપિયા 75,000ની કિંમતનું સોનું, મોબાઈલ અને દુકાનની બહાર પાર્ક કરેલ બાઇકની ચોરી કરી હતી। આ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી। દરમિયાન પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો આ અત્યાર સુધીના નર્મદા સમાચાર, નવા સમાચારો સાથે ફરી મળીશું, નમસ્કાર। ભરૂચમાં તારીખ 24મી જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસું બેસવાની હવામાન વિભાગની આગાહી। 22-26 જૂન વચ્ચે સાર્વત્રિક વરસાદ વરસે તેવી શક્યતા। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 5મા વિશ્વ યોગ દિવસની ઉજવણી, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી રહ્યા ઉપસ્થિત। કિસાન સન્માન યોજના હેઠળ ભરૂચ જિલ્લામાં માત્ર 79,000 જેટલા ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા આવ્યા। સરકારે જમીનની મર્યાદા દૂર કરતા ભરૂચના 1.72 લાખ ખેડૂતોને યોજનાનો લાભ મળશે। ભરૂચ વહીવટીતંત્ર દ્વારા તારીખ 25 અને 26મી જૂનના રોજ દરેક ગ્રામ પંચાયતમાં નોંધણીની પ્રક્રિયા હાથ ધરાશે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ દીપજ્યોતિ કંપનીના કમ્પાઉન્ડમાં આવેલ ખાનગી કંપનીના મોબાઈલ ટાવરમાંથી બેટરીની ચોરી, ચોરી કરતો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ। તો તસ્કરો બડકોદરા ગામના આદિત્યનગર રો હાઉસના બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા 1.14 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર।